ગુજરાતના સ્થાપના દિને કોરોનાને હંફાવવા વધુ સજાગ બનવા ડીસાના તબીબો તેમજ પત્રકાર અગ્રણીની અપીલ. આજે ગરવી ગુજરાત રાજ્ય પોતાની સ્થાપના દિન ઉજવી રહ્યું છે. બીજી બાજુ કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ડીસાના પ્રતિષ્ઠિત તબીબ અગ્રણી તેમજ રખેવાળ દૈનિકના મેનેજિંગ તંત્રી વિક્રમભાઈ શેઠે પણ પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી કોરોનાને હંફાવવા માટે માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહિતની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરી ગુજરાતના સ્થાપના દિનની સાર્થક ઉજવણી કરવા અને કોરોનાને હરાવવા સજાગ બનવા અપીલ કરી છે. ડીસાના ડૉક્ટર નરેન્દ્રભાઈ વ્યાસ, ડૉક્ટર ભરતભાઈ શાહ અને ડૉક્ટર હિરેનભાઈ પટેલ સાથે પત્રકાર અગ્રણી વિક્રમભાઈ શેઠે કોરોના કહેરમાંથી ઉગારવા કેવી સલાહ આપી તે આપ પણ સાંભળો. સ્થાપના દિવસ છે, આપણા માટે ગૌરવનો દિવસ છે, પણ અત્યારે ગુજરાત બહુ જ કપડા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આપણી બધાની કસોટી ભગવાન કરી રહ્યો છે, પણ આ કસોટી કાળમાંથી આપણે પાર પડીશું એના માટે આપણે બધા એક થઈને આની સામે કોરોના સામે ઝઝૂમીએ, ડિસ્ટન્સ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, માસ્ક બાંધીએ, યોગ્ય દવાઓ લઈએ, તકલીફ પડે તો ડૉક્ટરની સારવાર લઈએ, સરકારશ્રીને પણ આપણો સાથ સહકાર આપીએ, ખોટા ગભરાટમાં ન આવીએ અને ખોટી અફવાઓ ન ફેલાવીએ તો આપણે ગુજરાતની ઘણી જ મોટી સેવા કરી ગણાશે. આ કપરો સમય પણ પસાર થઈ જશે. જેમ સુખના દાડા લાંબા નથી રહેતા, દુઃખના દાડા પણ લાંબા નથી રહેતા, તેમ આ સમય પણ લાંબો નહીં રહે અને આપણે આમાંથી બહાર આવીશું જ એવા દ્રઢ નિર્ધાર સાથે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને આમાંથી બહાર આવે. બસ આટલું કહીને હું વિરમું છું. આજે 1 મે એટલે ગુજરાતની સ્થાપનાનો દિવસ, પરંતુ આજે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આપણે બધા ભયંકર તકલીફમાં સપડાયેલા છીએ. ગુજરાત અને આપણો આખો દેશ અત્યારે કોરોનાની મહામારીમાં સપડાયેલ છીએ. કોરોનાની મહામારીનું સ્તર એટલું બધું વધારે છે કે આપણે એકલા અને સરકાર એટલી કશું કરી ના શકે, એટલે આપણે સાથે મળીને કાર્ય કરવું પડશે. અત્યારે આપણું ગુજરાત એમ્બ્યુલન્સના અવાજો અને ઓક્સિજનના પરપોટા નીચે કણસી રહ્યું છે, ત્યારે સમય લોકોને મદદ કરવાનો છે. વિશ્વના કેટલાય દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ જેવા દેશો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરની મદદથી કોરોનાને હરાવેલ છે. તો આપણે પણ ચુસ્તપણે આ કાર્ય કરીએ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ. બહુ અનિવાર્ય સંજોગો હોય તો જ આપણે ઘરમાંથી બહાર નીકળીએ, વરના નહીં તો આપણે ઘરમાં જ રહીએ. અને ચોથું શસ્ત્ર છે રસીકરણનું, રસીકરણ આપણે કરીએ અને અન્યને પણ રસીકરણ માટે પ્રેરણા આપીએ. પાંચમું શસ્ત્ર લોકોને મદદ કરવાનું છે, એટલે આપણાથી થઈ શકે એટલી લોકોને મદદ કરીએ. આપણી બૂમો હંમેશા આપણા હક્કો માટેની હોય છે, પણ અત્યારે સમય આપણો હક્કો માટેનો નથી. આપણે આપણી ફરજો બજાવીએ, આપણી ફરજોનું પાલન કરીએ, નિષ્ઠાપૂર્વક ફરજોનું પાલન કરીએ. રાજકીય પક્ષો માટે પણ એટલું કહેવાનું કે અત્યારે એકબીજા ઉપર સ્કોર કરવાનો સમય નથી, રાજરમતો રમવાનો સમય નથી, ટીકાઓ કરવાનો સમય નથી. અત્યારે બધા એક સાથે મળી અને આપણી ગુજરાતની પીડાતી પ્રજા, બીમારીથી કણસતી પ્રજાને મદદ કરવાનો છે. તો ચાલો બધા સાથે મળી અને રાજકીય પક્ષો પણ બધા સાથે મળી એકબીજા સાથે હાથ મિલાવી અને ગુજરાતને બચાવવા માટે કામ કરીએ. કાળા બજારીઓ સંગ્રહ કરો અને જે લોકો કમાવાની રેસમાં પડેલા છે આ મહામારીમાં પણ, તેમના માટે એટલું જ કહેવાનું કે રાષ્ટ્ર ધર્મ અત્યારે લોકોની મદદ કરવાનો છે, અત્યારે કમાવાનો સમય નથી. એટલે લોકોને મદદ કરો અને આ મહામારી, આ સદીમાં આવતી એક ભયંકર મહામારીથી લોકોને બચાવીએ અને આજના સ્થાપના દિવસે આપણે એટલો સંકલ્પ કરીએ એ બધાને મારી આગ્રહપૂર્વકની વિનંતી. મિત્રો, આજે ગુજરાતનો સ્થાપના દિન છે, એ નિમિત્તે આપણે વિશેષ ઉજવણી તો કરી શકીએ એમ નથી, પણ જુદી રીતે ઉજવણી કરીએ ને એ છે શિસ્ત, સંયમ અને સહકારથી. શિસ્ત એટલે આપણે બહાર નીકળવામાં ધ્યાન રાખીએ, જરૂર વગર બહાર ના નીકળીએ, મેળાવડો ટોળો ના કરીએ અને નિયમિત માસ્ક અને હાથની સફાઈ રાખીએ.
સંયમ એટલે જરૂર છે. આપણે અત્યારે કોઈને ક્રિટિસાઇઝ કરવાનો સમય નથી. જે કંઈ આપણે મદદ થઈ શકીએ મદદ કરીએ, પણ કોઈને પણ ક્રિટિસાઇઝ કર્યા વગર પોઝિટિવ એટીટ્યૂડથી લોકોને જે કંઈ મદદ થઈ શકે કરીએ. કમસે કમ વોટ્સઅપ કે બીજા સોશિયલ મીડિયા ઉપર નેગેટિવ ન્યૂઝને બદલે પોઝિટિવ ન્યૂઝને વધારે ફેલાવીએ. અને સહકાર, સહકાર એટલે તમારી આડોશ પડોશમાં જેને મદદની જરૂર છે અને જે થઈ શકે મદદ કરીએ. એ પછી હોસ્પિટલ પહોંચાડવામાં હોય, હોસ્પિટલથી પાછા લાવવામાં હોય, એમને જમવાની વ્યવસ્થા કરવાની હોય, હોસ્પિટલમાં કોઈ હોય તો કુટુંબ આખો આઇસોલેશન હોય તો કંઈક જીવન જરૂરી વસ્તુઓ લાવીને મદદરૂપ થઈ શકીએ. અને હોસ્પિટલમાં પણ આપણે ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને વ્યવસ્થામાં જે કંઈ આપણાથી મદદરૂપ થાય એ રીતે સહકાર આપીએ. અને એના દ્વારા આજે કોરોનાના કપરા કાળમાં જ્યારે ગુજરાત પસાર થઈ રહ્યું છે ત્યારે કરી શકીએ તો જ એ સાચી ગુજરાત દિનની ઉજવણી ગણાશે. જય જય ગરવી ગુજરાત. ગુજરાત રાજ્યના સ્થાપના દિને સકારાત્મક વિચારસરણી કેળવી કોરોના મહામારીના કપરા કાળમાં દર્દીઓને તથા જરૂરિયાતમંદોને મદદ કરીએ, તેમજ ઘરમાં રહી કોરોના ગાઈડલાઇનનું પાલન કરી નવા ભારતના નિર્માણમાં સહભાગી બનીએ તેવી જ શુભ ભાવના. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય ભારત.